મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો, શેર કરો. આ પ્રસ્તાવમાં અહીં મિશ્ર પૂર્ણાંક આપેલા છે. અહીં મિશ્ર પૂર્ણાંક, અહીં દશાંશ પૂર્ણાંક અને પૂર્ણાંક અને સાદુરૂપ આપવાનું છે. અને જે જવાબો છે એ દશાંશ પૂર્ણાંકમાં છે. તો આને આપણે દશાંશ પૂર્ણાંકમાં ફેરવવો પડે. પાંચ ત્રણ ના છેદમાં પાંચ છે એટલે ત્રણ ભાગ્યા પાંચ કરીશું. એટલે ભાગ નહીં ચાલે એટલે શૂન મૂકવા માટે પોઈન્ટ મૂકીશું. પાંચ છ ત્રીસ, ત્રીસ માં ત્રીસ જાય ઝીરો, તો પોઈન્ટ છ આવ્યા. તો પોઈન્ટ છ અહીં મૂકી દઈશું પ્લસ ની નિશાન. બે, હવે એક ભાગે બે કરીશું એટલે પાંચ આવશે, પોઈન્ટ પાંચ. માઇનસ ની નિશાન ઝીરો પોઈન્ટ સાતસો પંચ્યાસી. પ્લસ ની નિશાન, હવે આનું સાદું રૂપ આપી દઈએ એટલે બાર માંથી સાત જાય તો પાંચ, પાંચ તરી પંદર. હવે પ્લસ પ્લસ ભેગા કરીશું આપણે એટલે પંદર વત્તા પાંચ પોઈન્ટ છ અને બે પોઈન્ટ પાંચ. હવે જો પંદર પૂર્ણાંક છે, પોઈન્ટ પાછળ કઈ નથી, ઝીરો ઝીરો મૂકી દે. સરવાળો કરીશું આનો તો ઝીરો પાંચ ને છ અગિયાર, અગિયાર ને એકડો વધી એક, પાંચ ને પાંચ દસ, દસ ને એક અગિયાર, અગિયાર ને બે તેર, તેર નો તગડો વધી એક, એક ને એક બે. આ પોઈન્ટ છે એ પોઈન્ટ અહીં મૂકી દઈશું તો ત્રેવીસ પોઈન્ટ દસ. આ માઇનસ છે એ કરી દઈશું, માઇનસ ઝીરો પોઈન્ટ સાતસો પંચ્યાસી. આ ત્રેવીસ પોઈન્ટ દસ માંથી પોઈન્ટ સાતસો પંચ્યાસી બાદ કરીશું. ઝીરો પર કઈ નહીં તો પાંચ ઉપર ઝીરો મૂકીશું. ઝીરો માંથી પાંચ ના જાય તો દસકો લેવો પડશે. દસકો અહીં નહીં મળતો, અહીં જશું તો એ દસકો આપશે, એના પાંચ ઝીરો રહેશે, એ નવ રહેશે અને અહીં દસ. દસ માંથી પાંચ જાય તો પાંચ, નવ માંથી આઠ જાય તો એક, ઝીરો માંથી સાત ના જાય તો ફરી દસકો લેશું તો અહીં બે રહેશે. દસ, દસ માં સાત જાય તો ત્રણ, એમાં ઝીરો જાય તો બે, બે ના બે. તો બાવીસ પોઈન્ટ એક ત્રણસો ને પંદર જવાબ આવ્યો. તો આ ડી જવાબ સાચો છે. તો આ દાખલો તમને સમજાઈ ગયો હશે. વિડીયોને શેર કરો અને વધુમાં વધુ નવોદયના બાળકોને આપણી ચેનલ સાથે જોડો.